नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાય સમક્ષ સામૂહિક રીતે પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટેની ચિંતા G20 ના દેશો સમક્ષ વ્યક્ત કરી હતી। આજ રોજ વૈશ્વિક કક્ષાએ પર્યાવરણની જાળવણી અર્થે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનો મહામંત્રીની ઉપસ્થિતિમાં અને યુનો મહાસચિવ એન્ટોનિયો સહિત વિવિધ દેશોના 120 જેટલા વિદેશી રાજદૂતોની ખાસ ઉપસ્થિતિ મિશન લાઇફનું ગ્લોબલ લોન્ચિંગ કર્યું હતું અને લોગો સહિત ટેગલાઇન પણ લોન્ચ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વ સમુદાય સમક્ષ એક સક્ષમ દેશ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હાલ વિશ્વ સમક્ષ પર્યાવરણ અને જે તે દેશોની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ મહત્વની બની હોય અને ભારતે દિશામાં પોતાનું સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી શકે તે માટેના ચિંતન અને પરામર્શ માટે વડાપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું। નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજરોજ પર્યાવરણની જાળવણી અર્થે સમગ્ર વિશ્વમાં એક સંદેશ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ એક સમસ્યા બની છે, ત્યારે ભારત સરકાર માટે ખૂબ જ જરૂરી કામગીરી કરી રહ્યું છે। ગુજરાતમાં ટી એનર્જી ક્ષેત્રે પહેલાથી જ કમરકસી છે, ગુજરાત લીડ રોલમાં જોવા મળ્યો છે, ત્યારે સરકાર જ બધું કરે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જ બધું કરે એવું નથી। ગ્લોબલ ક્લાઇમેટની જાળવણી માટે લોકોના સહયોગ અને જાગૃતિની જરૂર છે। ફક્ત પોલિસી ઘડવાથી કંઈ નહીં થાય, પૃથ્વીની જાળવણી માટે લોકતાંત્રિક લડાઈ લડવી પણ જરૂરી છે, જે માટે લાઈફ એક માધ્યમ બનશે। આપણી લાઇફસ્ટાઈલ બદલીને પણ પર્યાવરણની જાળવણી કરી શકાય તેવું એમણે જણાવ્યું હતું। તેમજ એસીનો ઉપયોગ ઓછો કરવો, જીમ જવા, કારનો ઉપયોગ ન કરી અને ચાલતા જવું, મિશન લાઈફના માધ્યમથી ધરતીના તમામ લોકો જોડાય અને પર્યાવરણની જાળવણી અર્થે એકતા કેળવે એ પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું। યુનો મહાસચિવ એન્ટોનિયોએ પણ પોતાના વક્તવ્યમાં જલવાયુ પરિવર્તનને વિશ્વ માટે ચિંતારૂપ ગણાવી લાઈફના લોન્ચિંગ થકી જે પહેલ થઈ તે ગ્રહને સાચવવા અગત્યનું સાબિત થશે તેવું જણાવ્યું હતું। જલવાયુ પરિવર્તન અને પ્રદૂષણને સમસ્યારૂપ હોવાનું પણ જણાવ્યું હતું, તેમજ જલવાયુ પરિવર્તન અંગે ભારતની પહેલ અને પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે ગુજરાતની 2 દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું એકતાનગર હેલિપેડ ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત દુબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ દેશના 120 જેટલા રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ક્લાઇમેટ ચેન્જ કે ખિલાફ લાઈફ મે યુનિટી હી સબસે મહત્વપૂર્ણ ફેક્ટર હૈ। દુનિયા કે સબસે બડી પ્રતિમા હમે પર્યાવરણ સે જુડે ઊંચે લક્ષ્ય તક તય કરને ઔર ઉન્હે પૂરા કરને કી પ્રેરણા દેગી। સાથીઓ, जब प्रतिमान विशाल होते हैं तो कीर्तिमान भी विशाल होते हैं। इस कार्यक्रम का आयोजन गुजरात में होना बहुत मायने रखता है और ये बिल्कुल उपयुक्त भी है। गुजरात भारत के उन राज्यों में से एक है जिसने सबसे पहले रिन्यूएबल एनर्जी और एनवायरमेंट प्रोटेक्शन की दिशा में काफी बहुत कदम करना उठाना शुरू कर दिया था। चाहे बात नहरों पर सोलर पैनल लगाने की हो या सूखा ग्रस्त इलाकों में जलस्तर बढ़ाने के लिए वाटर कंजर्वेशन का अभियान हो, गुजरात हमेशा एक प्रकार से लीडर के रूप में, ट्रेंड सेटर के रूप में रहा है। विदेश मंत्री જયશંકર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના 120 જેટલા રાજદૂતોની ઉપસ્થિતિમાં એક બહુ વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં નરેન્દ્ર મોદીએ ખૂબ મોટી પર્યાવરણ અંગેની ચિંતા કરી હતી। નાગરિકો અને સમગ્ર વિશ્વના લોકોએ પર્યાવરણને અને તેના સંસાધનોની જાળવણી કેવી રીતે કરવી એના વિશેની ચર્ચા કરવામાં આવી હતી। દીપક જગતાપ, નર્મદા, કેવડિયા।